પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો રોજનું કમાઈને રોજનું ખાતા હોય તેવા લોકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. આવા લોકો કે જેના માટે ખૂબ જ મુશ્કેલીનો સમય આવ્યો છે. સરકારશ્રીના પ્રયત્ન અને સહયોગથી અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોના વારે આવી છે. દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસના કેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રોજનું કમાઈને રોજનું ખાતા હોય તેવા લોકો માટે મુશ્કેલીનો સમય આવ્યો છે. સરકારશ્રીના પ્રયત્ન અને સહયોગથી અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોની વારે આવી છે. દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત RSPL કંપની દ્વારા તંત્રને સાથે રાખીને શહેરોના સ્લમ વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દ્વારકા પ્રાંત અધિકારી શ્રી નિહાર ભેટરિયા અને કલ્યાણપુર મામલતદાર સહિત તંત્રની સાથે નાવદરા તથા ગાંધવી ગામ ખાતે પણ કીટનું વિતરણ કરાયું છે. RSPL કંપની દ્વારા તૈયાર કરેલી કીટમાં ઘઉંનો લોટ, ચોખા, મગની દાળ, તેલ, મરચા પાવડર, હળદર, મીઠું સાથે શાકભાજી સહિત ઘડી સાબુ અને વેનેસ સાબુનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે ગ્રામજનો દ્વારા RSPL ઘડી કંપની અને તંત્રનો સહાય કરવા બદલ આભાર માનવામાં આવ્યો. હાલ ફેલાણી છે અને 21 દિવસનું લોકડાઉનનું આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું છે. ત્યારથી ઘણા એવા પરિવારો છે કે જેમને ઘરમાં રાશનની તકલીફ હોય તો એને અમે આઈડેન્ટિફાય કરી અને આવા પરિવારોને રાશનની કીટ છે એ જિલ્લા વહીવટી તંત્ર છે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરી અને પૂરી પાડી રહ્યા છે. હાલ ટોટલ દ્વારકાની અંદર અને કલ્યાણપુરની અંદર લગભગ 1100 જેટલી કીટોનું વિતરણ થયું છે, જેમાં RSPLના સહયોગથી 550-600 જેટલી કીટોનું હાલ વિતરણ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં પણ RSPL અને બીજી બધી સેવાભાવી સંસ્થાઓનો ખૂબ સારો અમને સહયોગ છે. એમના સહયોગથી આવા જે લોકો છે કે જેમને ખરેખર અનાજની કીટોનું એને જરૂરિયાત છે એમને અમે પ્રોવાઈડ કરશું. આજના દિવસે અમે નાવદરા ખાતે છે, નાવદરાની અંદર લગભગ 101 જેટલી કીટોનું વિતરણ થશે અને ત્યારબાદ ગાંધીની અંદર પણ 100 જેટલી કીટો. હર્ષલ ખંડેડિયા, GTV ન્યૂઝ, જામનગર.